ગઝલના બાદશબ્દ શબ્દોને શું કહેવામાં આવે છે? રદિક કહેવામાં આવે છે. અને રદિકની આગળ જેટલા બી પ્રાસબ્દ શબ્દો હોય એને શું કહેવામાં આવે છે? કાફિયા કહેવામાં આવે છે. એ તો આપણે શું કરી ગઝલની ટૂંકમાં સમજૂતી મેળવી. હવે તમારે આટલા બધા જે પ્રશ્નો શું કરવાના છે પરીક્ષાની સોરી નોટબુકની અંદર, તમારે જ્યારે તમે કાવ્યની શરૂઆત કરો છો ત્યારે એ કાવ્યની શરૂઆતની અંદર તમારે આ વસ્તુ લખવાની છે. હવે આપણે આગળ કાવ્યની સમજૂતી મેળવીશું કે દીકરી કાવ્યની અંદર અશોક ચાવડાએ એની અંદર શેની સમજૂતી આપી છે. અહીંયા સૌથી પહેલાં એવું કહેવામાં આવે છે કે દીકરી વહાલનો દરિયો, અહીંયા શું કહેવામાં આવે છે? દીકરી શું છે? વહાલનો દરિયો છે. અહીંયા એક પંક્તિ હું તમારી આગળ રજૂ કરીશ કે કાલે જરૂર લાવી આપીશ, આટલું બોલે ને તરત માની જાય, એવી ઘરમાં એક જ વ્યક્તિઓ છે અને એ કોણો છે? દીકરી. અહીંયા શું કહેવામાં આવે છે કે કોઈ વસ્તુની જ્યારે દીકરી શું કરી રહી છે? માંગ કરી રહી છે અને એ માંગને તરત જ પૂરા નથી કરી આપતા, પરંતુ શું કહે છે? કાલે જ હું તમને લાવી આપીશ અને એ માની જાય છે, ત્યારે એને શું કહેવામાં આવે છે? દીકરી કહેવામાં આવે છે. એટલે કવિ અહીંયા એવું કહે છે કે દીકરી એ શું છે? વહાલનો દરિયો છે. દીકરી કોઈ પારકું થર નથી કે પારકી થાપણ પણ નથી. દીકરી તો શું છે? તુલસીનો ક્યારો છે. જેમ તુલસીને પાણી આપણે દઈએ છીએ તેમ દીકરીને પણ શું આપવાનું છે? સારા સંસ્કારો આપવાના છે. શેના માટે સારા સંસ્કારો આપવાના છે? કારણ કે દીકરી એક ઘરને નહીં પરંતુ બે ઘરને શું કરે છે? ઉજાળે છે અને સૌના દિલને એ જીતી લે છે. એના જ માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સમજદાર, ગુણિયર, કુટુંબત્સલ, દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળી રહે છે. એના જ માટે એનો ઉછેર આપણે કેવો કરવાનો છે? સારો અને સંસ્કારી કરવાનો છે કે જેના કારણે દીકરી કેવી થઈ જાય? બે કુટુંબને ઉજાળે એવી સારી ગુણિયલ થઈ જાય. એના જ માટે અહીંયા અશોક ચાવડા બે દિને આખી કાવ્યની અંદર દીકરી પોતાના મા બાપ માટે શું છે એના વિશેની સંપૂર્ણ સમજ આપી છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે દીકરી દરેક સ્વર્ગની જેટલી બી દેવીઓ છે એ દરેક દેવીની ઝલકમાં અહીંયા કોણ દેખાય છે? દીકરી દેખાય છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તે દરેકે દરેક દેવીની અંદર જ્યારે એની ઝલક દેખાય છે ત્યારે એ કોઈ નાની મોટી વાત નથી. અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે સુખડ અને ચંદન જે છે એની અંદર પણ ખડકમાં કોણ કોતરાયેલી દેખવા મળે છે? અહીંયા દીકરી દેખવા મળે છે. આગળ ઘણી બધી એવી પંક્તિઓ છે કે જેમાં પોતે પોતાના માતા પિતા પોતાની દીકરીને કેવી રીતના ગણે છે અને એના માટે એનું મહત્વ શું છે એની સંપૂર્ણ સમજ એની અંદર આપી છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે દીકરી નાની હતી ત્યારે એના માથા ઉપર કોણ હાથ ફેરવે છે? એના પિતા એના માથા ઉપર હાથ ફેરવે છે. જ્યારે દીકરી મોટી થઈ જાય છે ત્યારે અહીંયા પોતાના પિતાને કોણ સહારો આપે છે? એની દીકરી પોતાના માતા પિતાને સહારો આપે છે. અહીંયા છેલ્લી પંક્તિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સુર અને શરણાઈ જ્યારે વાગી રહ્યા છે. સુર અને શરણાઈ ક્યારે વાગે છે? જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે અહીંયા સુર અને શરણાઈ વાગી રહ્યા છે. અને એની ભીડની અંદર અહીંયા પોતાના માતા પિતાની આંખો કેવી થઈ જાય છે? ભીની થઈ જાય છે. અને દરેકે દરેક પ્રસંગની અંદર અહીંયા માતા પિતાને કોણ યાદ આવે છે? કે પોતાની દીકરી યાદ આવે છે. આ તો આપણે મેળવી હતી અહીંયા દીકરી કાવ્યની સમજ. હવે આપણે દરેક પંક્તિની અંદર શું જોઈશું કે દીકરી કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે એની આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. ચલો હવે દરેક વિદ્યાર્થીએ મુખમાં ધ્યાન આપો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુગઢ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે કવિ અહીંયા એવું કહે છે કે સ્વર્ગની એક એક જેટલી બી દેવીઓ છે એ બધી દેવીઓની ઝલકમાં કોણ જોવા મળે છે? દીકરીની દીકરી જોવા મળે છે. ઝલક એટલે કે શોભા, ઝલક એટલે કે શોભા છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. અહીંયા શું કહે છે? દીકરી સુખડ ચંદનની સુગંધની જેમ કુમકુમના તિલકમાં પણ કોણ જોવા મળે છે? દીકરી જોવા મળે છે. પહેલી પંક્તિની અંદર એવું કહેવામાં આવ્યું છે
કે સ્વર્ગની એક એક દેવોની ઝલકમાં દેવીની ઝલકમાં દીકરી છે સુફળ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી સુફળ ચંદન એટલે કે ચંદનના ઝાડનું સુગંધી લાકડું એની અંદર પણ ફૂલ જોવા મળે છે દીકરી જોવા મળે છે અહીંયા એવું કહે છે કવિ એવું કહી રહ્યા છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલક એટલે કે એમની શોભામાં ગુણ જોવા મળે છે દીકરી જોવા મળે છે સુફળ ચંદન અને કુમકુમના તિલકમાં પણ અહીંયા દીકરીનું સૌંદર્ય એની અંદર જોવા મળે છે સ્નેહનું જરનું એનું જ આ પરિણામ જ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી સ્નેહનું જરનું એનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી અહીંયા શું કહે છે સ્નેહના જરનાનું જ આ પરિણામ છે અહીંયા દીકરીને વાત્સલ્ય ભરી કહેવામાં આવ્યું છે એટલે અહીંયા શું કહે છે કે સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી અને શું કહે છે વર્ષોથી ખડકમાં દીકરીને શું કરી રહ્યો છે દીકરીનું શિલ્પ કોતરી રહ્યા છે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં હાર એટલે કે પરંપરાગત અથવા તો લાઈન પણ આપણે એને કહીએ છીએ ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી ખડક એટલે કે ચિંતા ખડક એટલે કે ચિંતા અનુસ્વાનું છે ખડક એટલે કે ચિંતા અને નિસ્કર્મું એટલે શું થશે ફેલાવું અહીંયા શું કહેલો છે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારવાળામાં દીકરી હંમેશા કેવી રીતના ઉછરે છે ખડક એટલે કે ભીખ ખડક એટલે કે ભીખ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે કવિ એવું કહી રહ્યા છે કે દીકરી હંમેશા જ્યારે પોતાના જીવનની અંદર શું કરી રહી છે આગળ વધી રહી છે ત્યારે એ અન્ય લોકોથી લાજ મર્યાદા અને શરમના ભીખે પોતે એક એક ડગલું આગળ વધી રહી છે પરંતુ એ એવું કહે છે કે દીકરીએ તો શું છે તુલસીનો ક્યારો છે જેમ તુલસીને આપણે શું કરીએ છીએ રોજ પાણી સિંચીએ છીએ તેમ દીકરીની અંદર પણ આપણે શું કરવાના છે કે નવા સંસ્કારો એમને ઉમેરતા જવાના છે એટલે શું કહે છે કે દરરોજે દીકરી લાજ મર્યાદા અને શરમથી ગૌરી વ્રત એટલે ગૌરી વ્રત એટલે શું થશે ગૌરી એટલે કે પાર્વતીનું જે પૂજન કરે છે તે એની હારમાળાની અંદર રોજ એ શું કરે છે હંમેશા ચિંતાથી ઉછળતી રહે છે જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી જે સિરે હું હાથ ફેરવતો હવે હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી ફલક એટલે કે વિસ્તાર ફલક એટલે કે વિસ્તાર અથવા તો ફેલાવો તે એમ ખડક એટલે ચિંતા ખડક એટલે ચિંતા અહીંયા બે શબ્દો છે ખડક એટલે ચિંતા અને ફલક એટલે વિસ્તરવો અથવા તો આસમાન એટલે કે ખુલ્લું અહીંયા શું કહે છે કવિ એમ કરે છે કે દીકરી આપણા માટે કેવી છે પ્રશંસનીય છે એટલે કે આનંદ આપનારી છે દીકરી પોતાના પિતાને જ્યારે પગે લાગે છે ત્યારે પિતા શું કરે છે એના માથા ઉપર હાથ મૂકીને એને આશીર્વાદ આપે છે અને એમાં બહાર અહીંયા શું થાય છે એમાં જ પિતા પોતાની દીકરી માટેનો બહાલ એની આગળ રજૂ કરે છે અને જ્યારે દીકરી વિદાય લઈને જવાની છે એની પીડા વેદના પણ કોની અંદર થાય છે પોતે પોતાના પિતા પોતાની અંદરમાં રાખે છે અહીંયા આ પંક્તિમાં શું કહેવાનું છે કે કવિ એમ કહે છે કે દીકરી આપણા માટે કેવી છે આનંદદાયક છે અથવા તો આપણા માટે પ્રશંસા કરે એવી છે દીકરીના પોતાના પિતાના જ્યારે એ શું કરે છે પગે લાગે છે આશીર્વાદ માંગે છે ત્યારે પોતાના માતા પિતા પોતાના દીકરીના માથા ઉપર હાથ મેળવી મૂકીને એને શું આપે છે આશીર્વાદ આપતા એના મનમાં ઘણો બધો આનંદ ઉત્પન્ન થાય છે પરંતુ મનમાં શું હોય છે એમને ઘણું બધું પણ હોય છે કે પોતાની દીકરી થોડા સમય પછી એમનાથી છૂટી પડવાની છે એવી વેદના પણ પોતાના મનમાં રાખીને જ માતા પિતા પોતાની દીકરીને ઉછેરે છે સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડ ભીડમાં એટલે કે ઘણા બધા લોકો ભેગા થયા હોય તેવી રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી અહીંયા શું કહે છે કે જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે બધા જ ભીડ એટલે કે ભીડની અંદર કોણ હોય છે જ્યારે દીકરીના લગ્ન થઈ રહ્યા હોય છે ત્યારે પોતાના
દરેકે દરેક સગા સંબંધીઓ અહીંયા જ્યારે ભેગા થાય છે ત્યારે દરેક વખતે અહીંયા પોતાના માતા પિતાને કોણ યાદ આવે છે, પોતાની દીકરી એ વખતે યાદ આવે છે. અને યાદ આવતા રોજ અહીંયા પોતાના માતા પિતાની આંખ કેવી થઈ જાય છે, બીતી થઈ જાય છે. એટલે કે પોતાની આંખમાં દીકરીના માટે આંસુ આવી જાય છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. પલક એટલે કે આંખનો પલકારો. પલક એટલે આંખનો પલકારો એટલે શું કહેવામાં આવે છે કે સૂર શરણાઈ. અને જ્યારે સગા સંબંધીઓ ભેગા થાય છે એવી ભીડમાં દરેક વખતે માતા પિતાને કોણ યાદ આવે છે, પોતાની દીકરી યાદ આવે છે. અને એ દીકરીને યાદ કરીને આંખના એક એક પલકારે પોતાની દીકરી એમને કેવી દેખાય છે, પ્રત્યક્ષ દેખાય છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરીને શું કહેવાનું છે, સ્વર્ગની એક એક જેટલી બી દેવીઓ છે એમની શોભાની અંદર અહીંયા કોણ દેખાય છે, દીકરી એમને જોવા મળે છે. હવે આપણે આ કાવ્યની સંપૂર્ણ સમજ મેળવી. એની અંદર શું કહેવામાં આવ્યું છે કે સ્વર્ગની એક, તમારે પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે દીકરી અહીંયા માતા પિતાને કયા કયા સ્વરૂપે જોવા મળે છે, તો સૌથી પહેલાં શું કહેવામાં આવ્યું છે કે સ્વર્ગની એક એક દેવીઓની ઝલકમાં અહીંયા પોતાની દીકરી જોવા મળે છે. સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં પણ કોણ દેખાય છે, દીકરી દેખાય છે. અહીંયા શું કહેવામાં આવે છે, સ્નેહ એટલે કે પ્રેમ અથવા તો હેત. અહીંયા દીકરીની આપણે જે હેત કરીએ છીએ અહીંયા એની એક એક ઝલકની અંદર અને એનું સાચું પરિણામ એ આપણને મળે છે. ઘણા બધા વર્ષોથી કોઈ પોતાની દીકરીનું શિલ્પ પણ તૈયાર કરવા માંગે છે. અહીંયા દીકરી શું કરી રહ્યો છે, લાજ મર્યાદા અને શરમથી અહીંયા દીકરી પોતાના જીવનમાં આગળ વધી રહી છે. એના માટે મેં તમને ઉદાહરણ પણ આપ્યું કે દીકરીએ શું છે, વ્હાલનો દરિયો છે, તુલસીનો ક્યારો છે, એને જેવી રીતના આપણે વાળવી હોય એવી રીતના એની અંદર સંસ્કાર આપણે મેળવી શકીએ છીએ. જ્યારે પોતાના પિતા પોતાની દીકરીના માથે હાથ ફેરવે છે ત્યારે અહીંયા એ આશીર્વાદ આપતા ઘણા બધા ખુશ થાય છે. પરંતુ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે પોતાની દીકરીને પણ અહીંયા છૂટી પડતા પોતાના આંખની આંખમાં પણ એ શું થઈ જાય છે, આંખ એમને ભીની થઈ જાય છે. જ્યારે જ્યારે સગા સંબંધીઓ સુર અને શરણાઈઓ વાગે છે ત્યારે અહીંયા કોણ યાદ આવે છે, માતા પિતાને પોતાની દીકરી યાદ આવે છે. અને આંખ ભીની થતાં પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ એમની દીકરી એમને સામે દેખાતી હોય એવો અનુભવ કરે છે. હવે આપણે આ કાવ્યની સંપૂર્ણ સમજ મેળવી. દરેક વિદ્યાર્થીઓએ આ કાવ્યનું સ્વાધ્યાય લખવાનું રહેશે. અસ્તુ.